નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ છ માટે જે પ્રવેશ પરીક્ષા છે એના માટે ઉપયોગી એવું વિભાગ બે અંક ગણિતનું ચેપ્ટર ત્રીજું વિભાજ્ય તેની કસોટીઓ સરાસરી તથા અજ્ઞાત સંખ્યાઓનું થિયરી આપણે શીખીશું બેઝિક વસ્તુ ચેનલ પર નવા આવી હોય તો તેને સબસ્ક્રાઈબ વિડીયો ગમે લાગી અગાઉ આપણે ચેપ્ટર પહેલું બીજું બે મૂકી દીધેલ છે પ્લે લિસ્ટમાં ઓપ્શનમાં તમે ચેક કરી શકો છો સૌથી પહેલાં ભાંગાકારની ક્રિયા આપણે શીખીએ તો આપણે જેના વડે ભાંગીએ છીએ એને ભાજક કહેવાય આ ચોત્રીસ છે એ છે ભાજ્ય એ શું છે ભાજ્ય આ ભાજક અને જે આપણે જવાબ મળે ભાગ પરળ અને જે પણ વધે છે એને આપણે શેષ કહીએ છીએ તો ભાંગાકાર સંબંધિત સૂત્ર એમ છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ એમાં ઉમેરીએ શેષ એટલે આપણે આખો ભાજ્ય મળી જાય છે અહીંયા તમે જુઓ ભાજ્ય શું છે ચોત્રીસ ભાજકથી આપણે છ ભાગફળ મળ્યું પાંચ અને શેષ વધી ચાર તો છ પંચાત્રીસ અને એમાં ચાર ઉમેરીએ એટલે ચોત્રીસ જવાબ મળે છે આ ભાંગાકારની ક્રિયા થઈ ત્યારબાદ બીજું પોઈન્ટ છે વિભાજ્યતાની જે કસોટીઓ છે કે જેને આપણે ચાવી તરીકે પણ ઓળખીએ છીએ વિભાજ્યતાની ચાવી એમાં પેલો પોઈન્ટ છે બે ચાર અને ની કસોટી કઈ રીતના આપણે કરશું તો કોઈ પણ પેલો પોઈન્ટ બે ચાર આઠ એ વિભાજ્યતા છે એના વાળે વિ ભાગી શકાય છે કે નહીં એ કઈ રીતના ચેક કરવું તો કોઈ પણ બેકી સંખ્યાને કે જ્યારે એનો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય એને બે વડે નિશેષ ભાંગી શકાય છે દાખલા તરીકે બત્રીસ એકમનો અંક શું થયો બે દાખલા તરીકે ચોવીસ લઈ લઈ તો એકમનો અંક ચાર થયો એને પણ તમે બે વડે ભાંગી શકો નિશેષ બરાબર છત્રીસ લઈ લો છ અડતાલીસ લઈ લ્યો પચાસ લઈ લ્યો આ એકમનો અંક જો તમે બે ચાર છ આઠ કે ઝીરો છે આ બધી સંખ્યાઓ તમે બે વડે નિશેષ એટલે કે શેષ વૈદા વિના એને ભાગી શકાય પેલો પોઈન્ટ છે બીજો પોઈન્ટ જે સંખ્યાના અનુક્રમે દશક અને એકમના અંકોનું સ્થાન ન બદલતા બનતી બે અંકવાળી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય છે દાખલા તરીકે આપણામાં ત્રીજું ચોવીસ જો તો ચોવીસ છે ને એને ચાર વડે ભાંગો છ ચાર ચોવીસ થાય બરાબર તો ચાર વડે આપણે ભાંગી શકાય ત્રીજો પોઈન્ટ જે સંખ્યાને અનુક્રમે શતક એટલે સોનું સ્થાન દશક એટલે દસમું સ્થાન અને એકમ આ અંકોનું સ્થાન ન બદલતા બનતી ત્રણ અંકવાળી સંખ્યાને આઠ વડે નિશેષ ભાંગી શકાય છે દાખલા તરીકે આપણે લઈ લઈએ ઉદાહરણ એકસો ને ચોર્યાસી બરાબર તો એને આપણે આઠ વડે નિશેષ ભાંગી શકીએ જે મેકનના સ્થાન પર ચાર છે દશક ઉપર આઠ છે ને શતક ઉપર સો છે શતકના મથે એક છે તો આઠ વડે નિશેષ ભાંગી શકાય છે તો આ બે ચાર અને આઠની કસોટી થઈ ગઈ બરાબર એની ચાવી થઈ ગઈ ત્યારબાદ હવે લઈએ આપણે બીજો પોઈન્ટ હવે ત્રણ છ નવ કે અઢારને વિભાજ્ય તેની ચાવી કે ત્રણ હોય તો કેવી રીતના ખબર પડે તો જે સંખ્યાના અંકોનો સરવાળો કરતા એના ત્રણના ગુણકમાં હોય તો એને ત્રણ વડે નિશેષ ભાંગી શકાય છે તો કોઈ પણ અંકોનો સરવાળો કરીએ આપણે દાખલા તરીકે એક્ઝામ્પલમાં આપણે બુકમાં જ છે ત્રણ વત્તા આઠ વત્તા એક હવે ત્રણસોને એક્યાસી જ કીધો ત્રણસો ને એક્યાસી એ શું કર્યું બધા અંકો વચ્ચે સરવાળાની નિશાની મૂકી આઠમાં ત્રણ ઉમેર્યા એટલે અગિયાર થાય અગિયાર ને એક બાર તો બાર ભાંગા ત્રણ એટલે જવાબ મળશે ચાર કેવું થયું નિશેષ ભાંગી શકાણું તો ત્રણ વડે નિશેષ ભાંગી શકાય કે કેમ એ જાણવા માટે તમારે એ અંકોનો સરવાળો કરવાનો અને એને ત્રણ વડે ભાગવાનું તો જો ત્રણ વડે ભાગી શકાતી હોય તો તે જે તે સંખ્યા ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે એ જ રીતના

હવે જે સંખ્યાના અંકોનો સરવાળો નવના ગુણાકમાં હોય તો તેને નવ વડે પણ નિશેષ ભાંગી શકાય છે દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે એવું છે તેર હજાર આઠસો ચોવીસ હા તેર હજાર આઠસો ચોવીસ એટલે કે એક વત્તા ત્રણ વત્તા આઠ વત્તા બે વત્તા ચાર ત્રણમાં એક ઉમેરી એટલે ચાર ચાર ને આઠ બાર બારમાં બે ઉમેરી એટલે ચૌદ ચૌદમાં ચાર ઉમેરી એટલે થાય અઢાર તો અઢાર છે એને ભાંગા આપણે નવ કરીએ તો નવ બે અઢાર એટલે આપણે નિશેષ જવાબ મળી ગયો બરાબર ત્યારબાદ જે સમ એટલે કે બેકી સંખ્યાને નવ વડે નિશેષ ભાંગી શકાય તો તે સંખ્યાને અઢાર વડે નિશેષ ભાંગી શકાય હવે અઢાર છે આ આ સંખ્યાથી અઢાર મળી આપણે તો અઢારને અઢાર વડે ભાંગીએ શું થાય તો એક જવાબ મળે એટલે જે બેકી સંખ્યામાં હશે એકમના અંક પરથી ખ્યાલ પડી જાય જો નવ વડે ભાગી શકાય તેવી બેકી સંખ્યા પણ હશે તો એને અઢાર વડે પણ ભાંગી શકાય છે તો આ થઈ ત્રણ છ નવ અને અઢારની કસોટીઓ ત્યારબાદ છે ત્રીજું હવે પાંચ અને દસની કસોટીમાં શું કહે છે તો જે સંખ્યાના એકમના સ્થાને જીરો કે પાંચ આ બે અંકમાંથી કોઈ પણ એક અંક હોય તો એને પાંચ વડે નિશેષ ભાંગી શકાય દાખલા તરીકે પચીસ બરાબર દાખલા તરીકે દસ છે પચાસ છે આ બધી જ સંખ્યાઓ પાંચ વડે નિશેષ ભાગી શકાય છે કે જેમાં પાંચ અને એકમના અંક ઉપર ઝીરો પાંચ કે ઝીરો હોય પાંચ વડે નિશેષ ભાગી શકાય છે એ જ રીતના દસની કીધી કશું કે જે સંખ્યાના એકમના સ્થાન ઉપર ઝીરો હોય તેવી સંખ્યા દસ વડે નિશેષ ભાંગી શકાય દાખલા ત્રણસો વીસ બરાબર ઝીરો વડે ભાગી શકાય એટલે દસ વડે આ એક મિનિટ તો શું આવે બત્રીસ આવે ને જવાબ એટલે એકમના સ્થાને જો જીરો હોય તો એને દસ વડે નિશેષ ભાગી શકાય છે એ પાંચ અને દસની કસોટી થઈ ત્યારબાદ હવે આપણે જોઈએ અગિયારની કસોટી કે અગિયારની કસોટીમાં કઈ રીતના છે કે જે સંખ્યાના એકમ એકી સ્થાનના અને બેકી સ્થાનના અંકોનો સરવાળો તફાવત જીરો થતો હોય કેવો એકી અને બેકી સંખ્યા હવે દાખલા તરીકે પાંચ ઓગણસાઠ હજાર એકસો પચીસે બરાબર હવે એકીને બેકી કઈ રીતના તમને સમજાવું છું આ જ ખાસ ધ્યાન રાખજો આ એકી સ્થાનના અને બેકી સ્થાનના અંકનો સરવાળો કઈ રીતના કરવા તો સૌથી પહેલાં આપણે એકી સ્થાન એટલે કે જેને આપણે વિષમ સંખ્યા કહી છે એકી એટલે કઈ સંખ્યા વિષમ સંખ્યા યાદ રાખજો અને બેકી એટલે સમ સંખ્યા બે સમાન નથી શબ્દ થયા હવે એકીસન એટલે કે એકમ દશક નહીં પછી સો અને હજારની દસ હજાર આ બધી થઈ કેવી આ થઈ વીસમ એટલે કે પાંચ વત્તા એક વત્તા પાંચ આ બધીનો સરવાળો થયો અગિયાર આ બધી વીસન થઈ જ્યારે બેકી કઈ કહેવાય તો કે એકમનો પછી દસક સોનો પછી હજાર એમ એક એક સ્ટેપ ખાસતું એનું આ બધી થઈ સમસંખ્યા તો સમસંખ્યામાં કોણ આવ્યું તો કે નવ વત્તા બે તો નવમાં બે ઉમેરીએ એટલે શું થાય તો કે અગિયાર હવે આ બંનેના અંકનો જે સરવાળો કર્યો આપણે એનો તફાવત કરવાનો તફાવત એટલે કઈ રીતના તો કે આ અગિયારમાંથી અગિયાર જાય તો ઝીરો તફાવત એટલે બાદ બાકી શું કરવાનું છે બાદ બાકી તો જો એનો તફાવત ઝીરો થયો છે હા તો આ સંખ્યા છે એ અગિયાર વડે નિશેષ ભાંગી શકાય છે એવી સંખ્યા જેટલી હોય એ બધી અગિયાર વડે નિશેષ ભાંગી શકાય છે કોઈ બે બીજી સંખ્યા પણ આપણે લઈ જોઈએ બીજું ઉદાહરણ છે બાસઠ હજાર નવસો નવ આપણે બુકમાં જ આપ્યું છે બરાબર તમા આ બધા જે મેં એરા કરું છું આ છે વિષમ સંખ્યા એકમ સો અને દસ હજાર વળી એટલે છ વત્તા નવ વત્તા નવ નવ બે અઢાર અઢારમાં છ ઉમેરીએ એટલે થાય ચોવીસ અને સમસંખ્યામાં ચારને થશે બે અને જીરો બે વત્તા જીરો બરાબર બે થશે હવે ચોવીસમાંથી બે જાય તો કેટલા એવા બાવીસ તો બાવીસ છે એને ભાઈંગ અગિયાર કરો એટલે જવાબ મળ્યો બે બરાબર તો આ સંખ્યા અગિયાર વડે નિશેષ ભાંગી શકાય છે તો આ હતા આપણે ચેપ્ટર ત્રીજાના થિયરીનો પેલો પાર્ટ જોતા રહો એજ્યુકેશન ગુજરાતીના શીખતા રહો થેન્ક યુ આભાર